સમાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે એક્ઝામ 17/12/2021 રોજ છે. અને જો તમે હજી અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન એક, નીચે આપેલા જોડકા જોડો. તમે જોઈ શકો છો દારૂ ગોળો અને તોપોનું નિર્માણ, તો ત્યાં આવશે અહોમ જાતિ. અમનદાસ, તો સંગ્રામસિંહની પદવી ધારણ કરી અને 70,000 ગામડાઓનો સમાવેશ, ત્યાં આવશે ગઢક ડંગા. પ્રશ્ન એકના બનો આન્સર તમને આગળ મળી જશે. હવે જોઈએ પ્રશ્ન બે, મુંડા અને સંથાલ જનજાતિના લોકો ક્યાં રાજ્યમાં જોવા મળે છે, તો બિહાર અને ઝારખંડ. દક્ષિણ ભારતમાં કઈ જનજાતિઓનો લોકોનો વસવાટ મોટી સંખ્યામાં હતો, તો કોરાગા. હવે જોઈએ પ્રશ્ન બે નો બ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા. વિધાનો તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો, ત્રણે ત્રણ વિધાનમાં આવશે ખરું. પ્રશ્ન ચાર નો બ, જોડકા જોડો. તો કલ્પના ચાવલા, તો તે આવશે અવકાશ ક્ષેત્ર. સુષ્મા સ્વરાજ રાજકીય ક્ષેત્ર અને લતા મંગેશકર સંગીત ક્ષેત્ર. તો આ રીતે જોડકા જોડવાના છે. અન્ય પ્રશ્નનું સોલ્યુશન હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન એક નો બ હતો, ગુજરાતના આદિવાસી પ્રજાની વિશિષ્ટ ઓળખ વિશે ટૂંકનો લખો. તો ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક તેમજ ઘરેણાથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી. ઉત્તર ગુજરાતના પુરુષો ધોતિયું ખમીસ ફાળિયું પહેરતા, પૂર્વ પટ્ટીમાં કાળીબંડી અને પોતળી પહેરવાનું પ્રચલિત છે. તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોતિયું લેંઘો પહેરણ તેમના પોશાકનો ભાગ છે. મહિલાઓ ઉત્તર ગુજરાતમાં જુરડી પહેરે છે. આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે. પ્રશ્ન ત્રણ નો બ, ટૂંકમાં જવાબ આપો. આધુનિક સમયની મહિલાઓનું કયા કયા ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન છે? તો આધુનિક સમયની મહિલાઓ રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્ર, સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં એમ અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાસી પાટીલ હતા. પ્રશ્ન ત્રણ હતો, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી. તો આન્સર છે, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બનવાનું ગૌરવ સુષ્મા સ્વરાજ ને પ્રાપ્ત થયું હતું. પ્રશ્ન બે નો આન્સર જોઈએ, ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના એમ્બેસેડર તરીકે પસંદગી પામનાર સરિતા ગાયકવાડ છે. પ્રશ્ન ત્રણ, વિશ્વમાં લોખંડી મહિલા પ્રધાનમંત્રી તરીકેની ઓળખ શ્રીમતી ઇન્દિરા ગાંધીને મળી હતી. પ્રશ્ન ચાર, વિજ્ઞાન ક્ષેત્રે કોઈ એક મહિલાનું યોગદાન વર્ણવો. તો અહીં કોઈ પણ મહિલા વિશે તમે લખી શકો છો કે જેનું વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન હોય. આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતના પ્રથમ મહિલા ચિકિત્સક હતા. આનંદીબાઈના લગ્ન માત્ર 9 વર્ષની ઉંમરે થયા હતા. 14 વર્ષની ઉંમરે આનંદીબાઈ માતા બની હતી, પરંતુ દવાની અછતને કારણે તેમના પુત્રનું નાની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમણે દવાઓ પર સંશોધન કરવાનું વિચાર્યું. તમને જણાવી દઈએ કે આનંદીબાઈના પતિ તેમના કરતા 20 વર્ષ મોટા હતા. આનંદીબાઈના પતિ તેમને દવાનો અભ્યાસ કરવા વિદેશ જવાની પ્રેરણા આપી હતી. આનંદીબાઈ વિમેન્સ મેડિકલ કોલેજ પેન્સિલ્વેનિયામાં અભ્યાસ કર્યો હતો. પ્રતિકૂળ સંજોગો હોવા છતાં આનંદીબાઈએ ક્યારેય હાર ન માની. પ્રશ્ન પાંચ, બાળ લગ્નના કારણે મહિલાઓ પર કેવી અસરો થાય છે? તો બાળ લગ્નને કારણે મોટા ભાગની મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે. આઝાદીના સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ? તો આપણો દેશ આઝાદ થયો એ પહેલા આખા દેશ ઉપર રાજ કરનારા અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા. ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી. છેલ્લો પ્રશ્ન, જાતિગત ભિન્નતાના સંદર્ભમાં ભારતની રૂઢિગત માન્યતાઓ. તમે જોઈ શકો છો, રૂઢિગત માન્યતાઓને લીધે દેશના કેટલાક વિસ્તારમાં કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં આવતું નથી.
રૂઢિગત માન્યતા બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે. પરિણામે બાળ લગ્નને લીધે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ કરી શકતી નથી. છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. આમ છતાં વાલીઓમાં કન્યાઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં ઉદાસીનતા જોવા મળે છે. છોકરીઓ પાસે ઘરના કામો વધારે પ્રમાણમાં કરાવવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વાલીઓ દીકરીઓને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના જ વિસ્તારોમાં નોકરી કરાવવાનું પસંદ કરે છે. તો આ સાથે જ આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.